તો જ્યારે કોરોના વાયરસે ભારતમાં ફેલાવવાનું શરૂ નહોતું કર્યું ત્યારે તે ફક્ત ચીન અને ચીનના એક શહેર વુહાન શહેર સુધી તે મર્યાદિત હતો ત્યારબાદ કોરોના વાયરસે ચીનથી ધીરે ધીરે દેશ વિદેશ અને દુનિયાના અન્ય પ્રદેશોમાં ફેલાવવાનું શરૂ કર્યું તમે છો બીબીસી ન્યૂઝ ગુજરાતી પર હું છું સમીના શેખ તમારી સાથે તો કોરોના વાયરસ ધીમે ધીમે દક્ષિણ કોરિયામાં પ્રસર્યો જાપાનમાં પ્રસરાયો રશિયામાં પણ ફેલાયો અચાનક યુરોપથી પણ સમાચારો આવવા લાગ્યા અને જેમ જેમ કોરોના વાયરસ નામ લોકોના મગજમાં ઉતરી ગયું તેમ તેમ અનેક વાયકાઓ કોરોના કરતાં વધુ ઝડપથી પ્રસરવા લાગી તો એક વાયકા તેવી પણ હતી એટલે કે એક થયોરી એવી હતી કે કોરોના વાયરસ જે છે તે ચીનનું બાયોલોજીકલ વેપન છે એટલે કે જૈવિક શસ્ત્ર છે જેવી આ વાયકા શરૂ થઈ એટલે વોટ્સએપ અને સોશિયલ મીડિયા મારફતે ફટાફટ તે લોકોના મોબાઈલ સુધી પહોંચી ગઈ પાણી કે વાયરસ કરતાં પણ વધુ ઝડપથી આ થિયો લોકોમાં પ્રસરવા લાગી અને લોકો એવી ચર્ચા કરવા લાગ્યા કે આ ચીન તરફથી જાણી જોઈને લેબોરેટરીમાં ડેવલપ કરાયા બાદ ફેલાયેલો વાયરસ છે એક જૈવિક શસ્ત્ર છે એક બાજુ ડબલ્યુ એચ ઓ એટલે કે વિશ્વ આરોગ્ય સંગઠન અને સરકારો કોરોના વાયરસ વિશે સતત લોકોને જાગૃત કરી રહ્યા હતા તો બીજી તરફ સોશિયલ મીડિયા પર દરરોજ નવા નવા સંદેશાઓનો રાફડો ફાટી નીકળ્યો હતો તેથી અમે નિર્ણય કર્યો કે આ જે બધા દાવાઓ કે વાયકાઓ ફરી રહી છે આ બધી જે થિયો લોકોમાં ફરી રહી છે તેની મૂળભૂત ચકાસણી કરીએ કે આ સંદેશાઓમાં શું કહેવામાં આવી રહ્યું છે અને આ સંદેશાઓમાં મૂળભૂતપણે તો કહેવામાં આવી રહ્યું હતું કે કોરોના વાયરસ તે ચીનનું એક નાટક છે તો આ રોગ પ્રથમ ચીનમાં ફેલાયો ત્યારબાદ ચીને તેના ચલણનું અવમૂલ્યન કર્યું અને ત્યાં યુરોપિયન અને અમેરિકન કંપનીઓના વેપારમાં ઘટાડો થયો તેમના શેર્સ ઘટ્યા અને ચીન તેનો લાભ લઈ રહ્યો છે જે દેશો ચીનના મિત્ર જેવા છે એટલે કે ઉત્તર કોરિયા રશિયા ત્યાં વાયરસ મોટા પ્રમાણમાં ફેલાયો નથી એવી ઘણી બધી બાબતો આ સંદેશામાં વર્ણવેલ છે આવા સંદેશાઓ એટલા બધા વાયરલ થયા કે આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ તેની નોંધ લીધી અમેરિકી સમાચાર વેબસાઇટ જે છે ધ વોશિંગ્ટન પોસ્ટે પણ આવા સંદેશાઓની નોંધ લઈ અને તેના ઉપર સમાચારો છાપ્યા તેમના સમાચારો કે અહેવાલોમાં નોંધવામાં આવ્યું કે ચીને પોતાના જૈવિક હથિયાર ઉપક્રમ અંતર્ગત વુહાનમાં આવેલી વુહાન ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીમાં કોરોના વાયરસ તૈયાર કર્યો હતો આ અહેવાલમાં ઇઝરાયેલના ભૂતપૂર્વ સૈનિક અધિકારીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આવા મેસેજીસ તો બહુ બધા વાયરલ થયા પરંતુ શું તમે એ જાણો છો કે બાયોલોજીકલ વેપન કે જેને આપણે ગુજરાતીમાં જૈવિક શસ્ત્ર કહીએ છીએ તે શું છે તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર જે જૈવિક શસ્ત્રો હોય છે તે એક ખાસ પ્રકારના બેક્ટેરિયા વાયરસ કે ફૂગની અંદર ડેવલપ કરવામાં આવે છે તેનો મુખ્ય હેતુ મનુષ્યો અથવા પ્રાણીઓને સઘળા પ્રમાણમાં મૃત્યુ પહોંચાડવાનો હોય છે તે અમુક પ્રકારના નિયત કરાયેલા વિસ્તારમાં ફેલાવવામાં આવે છે જૈવિક પરિબળો જેવા કે એન્થ્રેક્સ બોટ્યુલિનમ ઝેર અથવા પ્લે મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે અને તેનો ઉપયોગ કોઈનું મોત તરીકે થઈ શકે છે ઇબોલા વાયરસ એક આવા જ પ્રકારનું જૈવિક શસ્ત્ર હતું આ બધી બાબતો અમે નથી જણાવી રહ્યા પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા બાયોટેઝમમાં આ બધી જ માહિતી આપવામાં આવી છે છે કે આ જોખમ દિવસે ને દિવસે ચાલીસ વર્ષ પહેલા આવેલું એક પુસ્તક અને વુહાન ફોર સાથે આનો સંબંધ છે એક અમેરિકન લેખક ડીન કુન્ઝનું એક પુસ્તક છે ધ આઈઝ ઓફ ડાર્કનેસ જેમાં વુહાન ફોર ઝીરો ઝીરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ વાયરસ ચીનના એક બાયોલોજીકલ સાયન્ટિસ્ટ

કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી પણ આમાં અપવાદ નહોતા તેમણે ટ્વીટ કરીને પ્રશ્ન પૂછ્યો હતો કે શું ચીને બાયો વેપન તૈયાર કર્યું છે આ પુસ્તકમાં વુહાન શહેરનો ઉલ્લેખ કર્યો હોવાથી ઘણા લોકોએ ચોક્કસપણે માનવાનું અને એવો દાવો કરવાનું શરૂ કર્યું કે કોરોના એ ચીનનું જૈવિક શસ્ત્ર છે પરંતુ બાયોલોજી પરનું વિશ્વ પ્રસિદ્ધ સામયિક ધ લેન્સેટમાં વિશ્વભરના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોરોના વાયરસ લેબમાં તૈયાર નથી થયો તે પ્રાણીઓમાંથી માનવ શરીરમાં ફેલાયો છે આ વાયરસના ફેલાવા અંગે અમેરિકા અને ચીન તે બંને પણ આમને સામને આવી ગયા છે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તો કોરોના વાયરસને બદલે તેને ચીની વાયરસ કહેવાનું શરૂ કર્યું હતું જે બદલ તેમની ભારે ટીકાઓ પણ થઈ હતી તેમણે એવું પણ કહ્યું હતું કે જો ચીને સમગ્ર વિશ્વને આવી કોઈ ચેતવણી આપી દીધી હોત તો કોરોના વાયરસ સામે લડવા માટે દુનિયા આજે તૈયાર રહી શકી હોત ટ્રમ્પની આ ટિપ્પણી અને ચીની વાયરસ બોલવા પર ચીનના વિદેશ મંત્રાલયે પણ ટ્રમ્પને ઠપકો આપ્યો હતો ત્યારબાદ રશિયાના પ્રસાર માધ્યમોમાં એવી ચર્ચાઓ શરૂ થઈ કે અમેરિકન સૈન્યએ ચીનમાં કોરોના વાયરસને ફેલાવ્યો છે ત્યારબાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેને ચીની વાયરસ કહેવાનું બંધ કર્યું તો આ જૈવિક શસ્ત્ર છે છે કે નથી કોરોના વાયરસને વેપન કહેવામાં ઘણા ઘણા વિવાદ મતભેદો બધા અલગ અલગ પ્રકારના તર્ક પણ રજૂ કરવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી એવા કોઈ નક્કર પુરાવા પોતાને મહાસત્તા ગણાતા દેશોના નેતાઓ અને અધિકારીઓ ફક્ત એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે કોઈ પણ આરોપોની સત્યતાને ચકાસવા માટે કોઈની પણ પાસે પુરાવા નથી તેથી આ દવાઓ પર વિશ્વાસ કરવો યોગ્ય નથી લાગતું સરવાળે આપણી પાસે જો કોઈ ચોક્કસપણે માહિતી છે તો એ છે કે આપણે આ વાયરસથી બચવા માટે આ વાયરસથી દૂર રહેવા માટે પૂરતી કાળજી લઈએ વારંવાર હાથ ધોઈએ હાથથી ચહેરાને અડકીએ નહીં પોતાની જાતને સ્વસ્થ રાખવા માટે ઘરની બહાર ના નીકળીએ અને ઘરની અંદર રહીને આપણી ઇમ્યુનિટી સિસ્ટમ આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરીએ કોઈપણ પ્રકારના ખોટા સમાચારો જે આજકાલ સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે તેને આગળ ફોરવર્ડ કરતાં અટકાવીએ લોકોને ચેતવીએ કે તે આ પ્રકારની ખોટી માહિતી સોશિયલ મીડિયા પર ના ફેલાવે ખોટા સમાચારોથી દૂર રહીએ સચોટ માહિતી માટે તમે બીબીસી ડોટ કોમ સ્લેશ ગુજરાતી અમારી વેબસાઇટ પર દરેક પ્રકારની લાઈવ અપડેટ્સ જોઈ શકો છો અને બીબીસી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તથા યુટ્યુબ પર તમે આ પ્રકારના વિડીયોઝ જોઈ શકો છો